હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું ભાવનગરની એક ફેમસ ડીશ એવા ભૂંગળા બટેટાની રેસીપી, જે ખાવામાં એકદમ ટેસ્ટી, સ્પાઇસી અને ચટાકેદાર લાગે છે અને ખાવાની પણ એટલી જ મજા આવે છે. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને સાથે સાથે જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ભૂંગળા બટેટા બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ મેં અહીંયા બટેટાને બાફીને તેને ફોલીને તૈયાર કરી લીધા છે. મેં અહીં આ રીતના નાની સાઇઝના બટેટા લીધા છે, પરંતુ તમારી પાસે જો મોટા બટેટા હોય તો એક બટેટાના બે ટુકડા કરીને પણ લઈ શકાય. ત્યારબાદ હવે એક વાસણમાં એક ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલમાં આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને એક પિંચ જેટલી હળદર ઉમેરીશું. ત્યારબાદ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા કાશ્મીરી લાલ પાવડરનો ઉપયોગ કરવાથી બટેટાનો કલર એકદમ સરસ આવે છે. ત્યારબાદ આપણે જે બાફેલા બટેટા તૈયાર કરીને રાખ્યા હતા તે તેમાં ઉમેરી દઈશું અને તેને આ રીતના સારી રીતે કોટ કરી લેવાના છે. અહીંયા આપણે બટેટાને એકદમ સરસ રીતે મસાલાવાળા કરી લઈશું. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તેના માટે એક વાટકીમાં એક ચમચી જેટલું તીખું લાલ મરચું લીધું છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈ લઈશું. લાલ મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો. એક ચપટી જેટલું સંચળ ઉમેરીશું. ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને લગભગ અડધી વાટકી જેટલું પાણી ઉમેરીને આપણે તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આ રીતના બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે તેનો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેનમાં 1/2 ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 પિંચ જેટલી હિંગ ઉમેરીશું. અને ત્યારબાદ મેં અહીંયા લસણને ખાયણીમાં ખાંડીને તૈયાર કરી રાખ્યું હતું તે ઉમેરી દઈશું. બટેટાના વઘારમાં થોડું લસણ વધારે નાખવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે અને તે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો આપણે લસણને સારી રીતે સાંતળી લેવાનું છે. લગભગ 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો લસણ સારી રીતે સંતળાઈ ગયું છે. તો આપણે જે મસાલાની પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તે તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને લગભગ તેને 2 મિનિટ માટે ઉકાળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ સારી રીતે ઉકળી ગઈ છે. તો ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને 1/2 લીંબુનો રસ તેમાં ઉમેરી દઈશું, જેનાથી બટેટા એકદમ સરસ ચટપટા બને છે અને ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે આપણે તૈયાર કરેલો વઘાર બટેટાની ઉપર રેડી દેવાનો છે. તો મેં અહીંયા મસાલાવાળા બટેટા લઈ લીધા છે, તેના ઉપર આ રીતના તૈયાર કરેલો વઘાર રેડી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બટાટાને મસાલામાં સારી રીતે મિક્સ કરી લીધા છે. ત્યારબાદ ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો તૈયાર છે આપણા ભાવનગરની એક ફેમસ ડીશ એવા ચટપટા લસણિયા બટેકા, જે ખાવાની એકદમ મજા આવે છે. તો હવે આપણે ભૂંગળા તળી લઈશું. તેના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના જે ભૂંગળા આવે તે લઈ લીધા છે. તો મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ભૂંગળાને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા ભૂંગળા પણ એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થયા છે. તો આપણે સેમ એ જ રીતથી બધા જ ભૂંગળા તળીને તૈયાર કરી લેવાના છે. તો મેં અહીંયા બધા જ ભૂંગળા તળીને તૈયાર કરી લીધા છે. તો ચટપટ બની જતા આપણા બટેટા તથા ભૂંગળા તૈયાર છે. હવે આપણે તેને સર્વિંગ માટે લઈ લઈશું. તો મેં અહીંયા બટેટાને એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો હવે ઘરે જ ભાવનગરના ફેમસ ભૂંગળા બટેટાનો ટેસ્ટ લેવા માટે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી મળી રહે. તો મળીએ છીએ એકબીજી નવી રેસીપી સાથે. થેન્ક યુ.